तो महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। નાયબ સચિવના બદલીના આદેશ આપવામાં આવ્યા છે। મહત્વનું છે કે 5 નાયબ સચિવની બદલીના આદેશ ડીએમ પઠાણની ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં બદલી કરવામાં આવી છે। આરએમ પટેલની અમદાવાદ નાગરિક સર્વેક્ષણ કચેરીમાં બદલી કરવામાં આવી છે। તો ડીએમ શર્માની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં બદલી કરવામાં આવી છે। તો કેએન ત્રિપાઠીની સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થામાં, જ્યારે એમબી પટેલની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે। તો જે રીતે 5 નાયબ સચિવની બદલીના આદેશ આપવામાં આવ્યા છે, વિવિધ જગ્યાએ તેમને બદલી કરવામાં આવી છે, વિવિધ વિભાગમાં બદલી કરવામાં આવી છે, જેમાં ડીએમ પઠાણની ક્લાઇમેટ ચેન્જ વિભાગમાં બદલી કરાઈ છે, તો આરએમ પટેલની અમદાવાદ નાગરિક સર્વેક્ષણ કચેરીમાં બદલી કરાઈ, તો ડીએમ શર્માની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં બદલી કરવામાં આવી છે। साथ ही केएन त्रिपाठीनी सरदार पटेल लोक प्रशासन संस्था में बदली कराई, एमबी पटेल नी सामाजिक न्याय अने अधिकारिता विभाग में बदली ना आदेश आपवामां आव्या छे। तो बीजा महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે। મહત્વનું છે કે 11 જેટલા મામલતદારોની બદલી રેવન્યુ વિભાગમાં બદલીઓ કરવામાં આવી છે, જેમાં 11 મામલતદારોની પણ બદલી કરવામાં આવી। મામલતદાર ક્લાસ 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો રેવન્યુ વિભાગમાં બદલી કરવામાં આવી છે, જેમાં મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે। મહત્વનું છે કે મામલતદાર ક્લાસ 2 માં બદલીના આદેશ આપવામાં આવ્યા છે। તો રેવન્યુ વિભાગમાં પણ બદલી કરવામાં આવી છે। 11 જેટલા મામલતદારોની બદલી કરવામાં આવી છે, ક્લાસ 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તેમની રેવન્યુ વિભાગમાં બદલી કરવામાં આવી છે। तो वधु विगत साथे वीरेन जोड़ाई गया छे। जी वीरेन, जे रीते 11 जेटला मामलतदारोनी बदलीना आदेश। ચોક્કસ, જે પ્રમાણે ચૂંટણી નજીક આવી રહી છે, સરકારમાં બદલીઓ દોર યથાવત રહ્યો છે। છેલ્લા 3 દિવસની વાત કરીએ તો ઘણી બધી બદલીઓ કરવામાં આવી છે। આઈપીએસ આઈએસની બદલીઓ કરવામાં આવી છે, એટલે આજે અત્યારે મોડી સાંજે રેવન્યુ વિભાગમાં પણ બદલીઓ કરવામાં આવી હતી અને મામલતદાર કક્ષાના 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જ્યારે 11 જેટલા મામલતદારોની બદલીઓ કરવામાં આવી રહી છે। જી જી, આભાર વીરેન જોડાવા બદલ। તો જે રીતે 11 જેટલા મામલતદારોની બદલી રેવન્યુ વિભાગમાં બદલી કરાવાઈ છે, તો જે રીતે મામલતદાર ક્લાસ 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો જે રીતે મામલતદાર ક્લાસ 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે, રેવન્યુ વિભાગમાં બદલી કરવામાં આવી, 11 જેટલા મામલતદારોની બદલી કરાઈ છે। તો રેવન્યુ વિભાગમાં તેઓની 11 મામલતદારોની બદલી કરવામાં આવી છે, ક્લાસ 2 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો બીજા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ચૂંટણી પહેલા બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે। તો રાજ્યના 12 આઈપીએસની બદલી કરવામાં આવી છે। તો ચૂંટણી નજીક આવતા બદલીઓ થઈ રહી છે। ચૂંટણી પહેલા બદલીનો દોર જોવા મળી રહ્યો છે। વિવિધ વિભાગમાં બદલી કરવામાં આવી રહી છે। એનએન ચૌધરી ટ્રાફિક એડિશનલ કમિશનર અમદાવાદ, આરટી સુસરા એસપી મરીન ટાસ્ક ફોર્સ હજીરા, તો મુકેશ પટેલ એસપી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે। તો ચૂંટણી નજીક આવતા બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે। રાજ્યના 12 આઈપીએસની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। ચૂંટણી પહેલા બદલીઓ થઈ રહી છે, બદલીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। એનએન ચૌધરી ટ્રાફિક એડિશનલ કમિશનર અમદાવાદ તરીકે બદલી કરવામાં આવી, આરટી સુસરા એસપી મરીન ટાસ્ક ફોર્સ હજીરા, સાથે જ મુકેશ પટેલ એસપી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર,
तो 12 જેટલા આઈપીએસ ઓફિસરોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે। ઉશારાડા કમાન્ડન્ટ એસઆરપી બન્યા, તો કોમલ વ્યાસ ડીસીપી પોલીસ કંટ્રોલ રૂમ અમદાવાદ।